नमस्कार विद्यार्थी मित्रों, आज आपने BSCM 1 पेपर नंबर CC मुख्य विषय गुजराती, CE गौण विषय गुजराती ना विद्यार्थियों माटे पद्यकृति नो अभ्यास मध्यकालीन साहित्य एनी अंदर एकम नंबर ए अगर आपने मध्यकालीन पद्य स्वरूपों की चर्चा करी छे, दाखला तरीके आख्यान विषय चर्चा करी, नेक्स्ट में बीजू स्वरूप पद्यवार्ता की चर्चा करी, आज आपने एक नवा स्वरूप की चर्चा करवानी छे, जे स्वरूप छे रास रासा। मध्यकालीन गुजराती साहित्य की अंदर हेमचंद्राचार्य ना समय पछी घणा बधा रास लखाणा छे, केकास शास्त्री नरसिंह मेहता ए समय ने रास युग तरीके ओळखावे छे। गुजराती साहित्य में प्रथम रास वज्र सेन सूरीकृत बद्धेश्वर बाहुबली घोर 1179 में लख्यो, गुजराती साहित्य प्रथम रास छे। तेना पछी शालीभद्र सूरीकृत बद्धेश्वर बाहुबली रास लखाण, एनी अंदर ऋषभदेव ना 100 पुत्रों की चर्चा करी छे। रास शब्द ए संस्कृत शब्द छे, अने संस्कृत शब्द परथी रासक शब्द उतरी आव्यो छे। आपने जोवा जोईए तो कृष्ण अने गोपीओना उल्लास क्रीडानु वर्णन रासनी अंदर जोवा मळे छे। मोटा भागे रास स्वरूपनी अंदर कदाच खेड़ाण करी होय तो जैन कवियों मुख्य फाड़ो छे, अने जैन कवियों मोटा भागे आ रास स्वरूपनी अंदर साहित्य लख्युं छे। हवे आपणे रास रासा नी व्याख्याओ जोईए। रासनी व्याख्या तो कहेवाय छे के नर्तकी नृत्य करे अने नृत्यनी साथे गान ताल लय होय अने कोमल उदार प्रकारनुं गद्य स्वरूप साथे मिलन होय तेने रास कहेवामां आवे छे। ટૂંકમાં કેવું હોય તો ગાન સાથે જે નૃત્ય થાય એને રાસ કહેવામાં આવે છે। રાસના પ્રકારો પણ છે, પ્રકારોને જોવા જઈએ તો આપણે કેવું હોય તો તાળી રાસ, બીજું કેવું હોય તો દાંડી રાસ, અને ત્રણ લતા રાસ। આપણે રાસના પ્રકારોમાં જોઈએ તો તાળી રાસ એટલે તાળીના તાળ સાથે નૃત્ય, એને તાળી રાસ કહેવામાં આવે। દાંડી રાસ એટલે દાંડિયાના તાળ સાથે જે નૃત્ય થાય એને દાંડિયા રાસ મીન્સ કે દાંડી રાસ કહેવામાં આવે છે, અને તાલીરાસ એટલે સ્ત્રી જે છે એકબીજાના હાથથી હાથ મિલન કરે અને જે રાસ રમે છે એને લતા રાસ કહેવામાં આવે છે। વેલની જેમ જેને કહેવાય એ રાસ લતા રાસ છે। હવે આપણે
रास ना लक्षणों की बात की, रास ना लक्षण। तो पहला लक्षण मंगलाचरण है, जे मतलब अपने आख्यान पद्यवार्ता ने जे मंगलाचरण थी शुरुआत થાય છે, એવી જ રીતે રાસની અંદર પણ મંગલાચરણ થી શરૂઆત થાય છે। જૈનો એ સમયની અંદર પોતાના દેવોની સ્તુતિ કરી અને રાસ લખવાનું પ્રયાણ કરતા, એટલે કે ભગવાનની સ્તુતિ કરવામાં આવતી। બીજું છે ધર્મ ઉપદેશ, આની અંદર પણ ધર્મ વિશેની વાત કરી છે। કારણ કે રાસ શબ્દ એવો છે કે શૃંગાર રસથી રૂપાયેલા બધા રાસો છે, અને શૃંગારના રસોની સાથે સાથે ધર્મના ઉપદેશની પણ જૈનોએ વાત કરી છે। નેક્સ્ટમાં વર્ણન, વર્ણન દરેક સ્વરૂપ સાથે જોડાયેલું છે। દાખલા તરીકે નગરના વર્ણનો હોય, પ્રકૃતિના વર્ણનો હોય, આમ જુદા જુદા વર્ણનોનું રાસની અંદર પણ જૈનોએ આલેખન કર્યું છે। દાખલા તરીકે દેરાસરો હોય, દેરાસરોની અંદર કોતરણીના વર્ણનો વિશેષ આપણને રાસની અંદર જોવા મળે છે। નેક્સ્ટમાં આગળનો મુદ્દો અવાંતર કથાઓ, અવાંતર કથાઓ એટલે કે પંચતંત્રની જેમ આડક રીતે એક વાત પૂરી થાય અને તેની સામે બીજી વાત ફરી કરી દે, એવી આડકથાઓનું ઉમેરણ રાસની અંદર પણ જૈન મુનિઓએ કરેલું છે। પાંચમો મુદ્દો છે ચમત્કાર, દાખલા તરીકે જૈનોનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને વિવિધ ચમત્કારો બતાવી અને પોતાના ધર્મની અંદર જોડવા, એવો ઉદ્દેશ આપણને આ રાસની અંદર પણ જોવા મળે છે। તો જૈનોએ ચમત્કારો પોતાના રાસની અંદર લખ્યા છે, એની અંદર બતાવ્યા છે અને લોકોને પોતાના ધર્મ સાથે જોડ્યા છે, એવો ઉલ્લેખ રાસની અંદર આપણને જોવા મળે છે। નેક્સ્ટમાં આગળનો મુદ્દો રસ નિરૂપણ, આગળ આપણે જોયું છે કે રસ નિરૂપણ સિવાય કોઈ પણ સાહિત્ય નકામું છે, રસોનો ઉલ્લેખ કોઈ પણ સાહિત્યની અંદર હોય। તો જૈનોએ આ રાસની અંદર મુખ્યત્વે શૃંગાર રસનું વર્ણન વિશેષ પ્રમાણમાં કર્યું છે, અને તેની સાથે સાથે કરુણ રસ પણ તેમણે રાસોની અંદર નિરૂપ્યા છે, એટલે રાસની અંદર રસ નિરૂપણ એ અગત્યનું લક્ષણ બને છે। નેક્સ્ટમાં છંદ રચના, જેમ કહેવાય હંમેશા સ્વરૂપ છંદ સાથે જોડાયેલું છે, તો એની અંદર જૈનોએ દુહા, ચોપાઈ, સોરઠા, સવૈયા, રોળા જેવા છંદો રાસની અંદર વિશેષ પ્રમાણમાં એને ઉલ્લેખ કર્યો છે। આઠમો મુદ્દો છે રાસની મર્યાદા, રાસની મર્યાદા એ હતી કે જૈનોએ રાસની અંદર ઘણું બધું ખેડાણ કર્યું, આ સૌની સાથે બીજા કવિઓએ પણ ઘણું બધું એની અંદર ખેડાણ કરેલું છે, પણ એની અંદર મુખ્યત્વે કોઈ દેવની મુખ્ય સ્તુતિ કરવામાં આવી નથી, એમ એક મર્યાદા છે। અને જે રાસનું ખેડાણ થયું અને એ રાસની અંદર મુખ્યત્વે જે પાત્રો જે છે, એ પાત્રોને રાજાઓના પાત્રો હોય અથવા તો ધનિકોના પાત્રો હોય, એ પાત્રોને એમને વર્ણન કર્યું છે, બીજા પાત્રોને એમને સ્થાન આપ્યું નથી, એ એની મોટામાં મોટી મર્યાદા છે। તો અહીંયા આગળ રાસના લક્ષણો આપણે આ રીતે લખવાના છે, રાસની વ્યાખ્યા આપવાની છે, રાસના પ્રકારો લખવાના છે, અને આપણું રાસ જે સ્વરૂપ છે એ સ્વરૂપ પણ કરવાનું છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સ્વરૂપો લખાણા છે, અને એ સ્વરૂપોનું વિશેષ પ્રમાણમાં
गद्य स्वरूप साथे जोड़ाय तेवुं साहित्य स्वरूप छे। आपणे एम कहेवा जोईए तो पद्य स्वरूप એટલે મીન્સ કે કાવ્યના સ્વરૂપમાં લખાયેલું છે। મધ્યકાલીન કવિઓએ એક કાવ્ય કેવા મીન્સ કે મોટા કાવ્યો જેને કહેવાય કે ગદ્ય સ્વરૂપ હોય તેવા કાવ્યનું ખેડાણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થયેલું છે। થેન્ક યુ। નેક્સ્ટમાં આપણે એકમ નંબર એકની અંદર કદાચ બીજા પ્રશ્નની ચર્ચા કરીશું। આની અંદર પદ અને પ્રબંધ જે સ્વરૂપ છે બાકી છે, પણ હું પદ સ્વરૂપ લેતા પહેલાં આપણે એકમ નંબર બેની અંદર છંદનો પરિચય અને સમજ આપવાની છે, તો એની વિસ્તારપૂર્વક હું તમને સમજ આપીશ। થેન્ક યુ વિદ્યાર્થી।